નમસ્કાર મિત્રો, હું છું રોહિત ગઢવી. મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરની બનતી ઘટનાઓ વિશે આપણે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 1 છે, તાજેતરમાં કૃષિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો? એસ બી વિમલ, ડૉક્ટર એસ બી કોહલી, એમ એસ સ્વામીનાથન કે એમ એસ રાવ? સાચો જવાબ છે એમ એસ સ્વામીનાથન. નેક્સ્ટ છે, તાજેતરમાં કઈ વ્યક્તિને દક્ષિણ કોરિયા દ્વારા સિયોલ પીસ પ્રાઇઝ 2018 એનાયત થયો? ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ કે થેરેસા મે? સાચો જવાબ છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ. નેક્સ્ટ છે, હાલમાં રાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 5મી નવેમ્બર, 10મી નવેમ્બર, 11મી નવેમ્બર કે 15મી નવેમ્બર? સાચો જવાબ છે 11મી નવેમ્બર. જો મિત્રો, રાષ્ટ્રીય શિક્ષા દિવસ છે, એ ખાસ યાદ રાખજો. તાજેતરમાં કયા દેશ સાથે ભારતને દ્વિપક્ષીય અભ્યાસ સમુદ્ર શક્તિની શરૂઆત થઈ? સિંગાપુર, ચીન, ઇન્ડોનેશિયા કે ઈરાન? સાચો જવાબ છે ઇન્ડોનેશિયા સાથે થઈ. નેક્સ્ટ, તાજેતરમાં ચર્ચામાં રહેલા બિન્ડી બંસલ કઈ કંપનીના પદ પરથી રાજીનામું આપ્યું છે? પીટીએમ, ફ્લિપકાર્ટ, ફ્રીચાર્જ કે આમાંથી એક પણ નહીં? એનો સાચો જવાબ છે ફ્લિપકાર્ટ. બિન્ડી બંસલ. નેક્સ્ટ, ભારતમાં તાજેતરમાં ઊર્જા શક્તિ વધારવા માટે કઈ બેંકે $13 મિલિયન આપવાના સમજૂતા પર સહી કરી છે? નાબાર્ડ બેંક, એશિયન વિકાસ બેંક એટલે કે ADB, RBI, SBI? એનો સાચો જવાબ છે એશિયન વિકાસ બેંક એટલે કે ADB. નેક્સ્ટ છે, તાજેતરમાં ઇન્દ્ર 8 નામનો સૈન્ય અભ્યાસ કયા બે દેશો વચ્ચે યોજાશે? ભારત અને રશિયા, ભારત અને ચીન, ભારત અને જાપાન, ભારત અને અમેરિકા? એનો સાચો જવાબ છે ભારત અને રશિયા વચ્ચે યોજાશે ઇન્દ્ર 8. પ્રસિદ્ધ સ્ટેનલીનું મૃત્યુ થયું છે. તેઓ સેની સાથે સંકળાયેલા હતા? ચિત્રકાર, અભિનેતા, કોમેડિયન, પુસ્તક લેખક કે સાહિત્યકાર હતા? તો સાચો એનો જવાબ છે કોમેડિયન, પુસ્તક લેખક હતા. નેક્સ્ટ, તાજેતરમાં છત્તીસગઢમાં ચૂંટણી યોજાઈ તે રાજ્યમાં વિધાનસભાની સીટો કેટલી છે? 91, 101, 95 કે 55? સાચો જવાબ છે 91. તાજેતરમાં કયા દેશે આંગ સાન સુકીને આપવામાં આવેલ એમ્બેસેડર ઓફ કોન્સન્સ એવોર્ડને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા પાછો લેવામાં આવ્યો છે? થાઇલેન્ડ, મ્યાનમાર, સિંગાપુર કે મલેશિયા? સાચો જવાબ છે મ્યાનમાર. તાજેતરમાં રાજ્યનો પહેલો વોટર હેન્ડલૂમ હટનું ઉદઘાટન કર્યું છે? કયા રાજ્યએ કર્યું છે? નાગાલેન્ડ, જમ્મુ કાશ્મીર, ગુજરાત કે મણિપુર? એનો સાચો જવાબ છે મણિપુર. નેક્સ્ટ છે, તાજેતરમાં કયા પર્વતરોહીએ માઉન્ટ ગુલેબ ગિલુ લેવે પર્વત ઉપર ચઢાણ કર્યું છે? જેઓ આ પર્વત પર ચઢાણ કરનાર પ્રથમ ભારતીય બન્યા છે? સત્ય સ્વરૂપ સિદ્ધાંત, માઇકલ ટોડો, નારૂથદાલ કે પરેશ પટેલ? એનો સાચો જવાબ છે સત્ય સ્વરૂપ સિદ્ધાંત. આજે હું આપને એક પ્રશ્ન આપી રહ્યો છું અને એનો પ્રશ્નનો જવાબ આપે કોમેન્ટ કરીને આપવાનો છે. જેટલું મિત્રો આપણે લખશું તો એટલું આપને સારું યાદ રહેશે. પ્રસિદ્ધ કોમેડિયન લેખક સ્ટેનલી કયા દેશના પત્ની છે? તો એનો જવાબ આપે મને કોમેન્ટ કરીને આપવાનો છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. નમસ્કાર.